અંકલેશ્વર પંથકમાં તસ્કરોએ જાણે પોલીસનો કોઈ દર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતા સવિતાબેન ગત રોજ રાતે પોતાના પરિવાર સાથે ઉપરના માળે સૂઈ ગયા હતા. તે દરમિયાન રાતે તસ્કરો ટ્રાટકી નીચેના મકાનનું તારું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા 5,000 તેમજ સોનાના ઘરેણા મળી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હા, 2-2.5 વાગે ઉઠી ગયો ઘરમાં, તો સવારે જોયું ને તો બધું નીચે પડેલું હતું. અમે ઉપર હતા, સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી ને કડીઓ ને 5,000. આ સવારમાં છોકરો કોલેજ જવા સારું નીચે ઉતારી રહ્યા ને તો બહારથી બી આંકડો મારેલો હતો. પછી પાળી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલાવ્યો. ચરંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરોને ફાવટ નહીં આવતા તેઓને વિલા મોઢે પરત ફરવાનો વાળો આપ્યો હતો. કે ચોરી કરવા આવેલ તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ચોરીની ઘટનાઓ અંગે શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.